નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ શબ્દના ઉજાસમાં આપ સૌનું સ્વાગત છે. હું સતીશ વ્યાસ આપને આવકારું છું. આજે એક એવા કવિને રજૂ કરવો છે જેનામાં લક્ષ્મી અને સરસ્વતીનું એક રેર કોમ્બિનેશન આપણને જોવા મળે છે. કવિ શ્રી અવિનાશ પારેખ. અવિનાશ પારેખ એક બિઝનેસમેન છે. તેઓ અભિયાન ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન છે. પ્રકાશન, બાંધકામ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ ક્ષેત્રે સક્રિય છે. તેઓ અગ્રણી આર્કિટેક્ટ, ટાઉન પ્લાન અને કન્સલ્ટિંગ એન્જિનિયર છે. તેઓ કોફીમેટ્સ નામની એક સાહિત્યિક સંસ્થા ચલાવે છે જે ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે. અવિનાશભાઈ ઘણી બધી સાહિત્યિક અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. કાવ્ય ક્ષેત્રે તેમના બે કાવ્ય સંગ્રહો આવ્યા છે. એક છે અરુણાનુબંધ અને બીજો છે અદ્વૈત. અરુણાનુબંધને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય એકાદમીનો એવોર્ડ પણ મળેલો છે. મિત્રો, આ વખતે આપણે કંઈક નવું વિચાર્યું છે, એટલે કવિ પોતાને કવિતા વિશે કેફિયત આપશે અને પછી એ ગીત સંગીત સાથે રજૂ થશે. આ એક નવો પ્રયોગ, મને આશા છે તમને ગમશે. તો હવે રજૂ થાય છે અવિનાશભાઈની કેફિયત. નમસ્કાર મિત્રો, કવિતા મારા માટે નાશવંત વિશ્વનું શાશ્વત આશ્વાસન છે. કહેવાય છે કે દુનિયામાં બધું જ રેશનલ અને સમજી શકાય એવું હોતું નથી, અને એથી જ બુદ્ધિના લેખાજોખાથી પર, તર્કના લેખાજોખાથી પર એવી મારા કવિતાની પાર્શ્વભૂમિ રહી છે એનો હું સ્વીકાર કરું છું. એકલતાને હું સામે ચાલીને મળ્યો છું અને એમાંથી મેં મેળવ્યું છે મારું મનગમતું એકાંત. શબ્દોનો ઉજાસ એ મનગમતા એકાંતમાંથી જ આવતો હોય છે, એ વાત મારા માટે હંમેશા સત્ય પુરવાર થઈ છે. આજે આ પ્રસંગે એક મનની વાત એવી છે કે શબ્દો કવિ પાસે અને આમજનો પાસે એક સરખો જ હોય છે, પણ એનું ચોક્કસ રૂપ, જે લય, સંગીત અને એક મૂળ બાંધતો હોય, એક ઉલ્લાસનું વાતાવરણ સર્જતો હોય. આજે મારી એક કવિતા વન વચોવચ પાનખરના પીપળે, હજુ વાસંતી વાયરા જોયા નથી કદી, પાંદડે પાંદડા રોયા નથી. આ કવિતાનું પાર્શ્વભૂમિ પાનખર હોઈ શકે, એ શાશ્વત પાનખરની વાત આમાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ પાનખર જાય વસંત આવે એમ ઋતુચક્ર એની રીતે ચાલતું જ રહેતું હોય છે, પણ પાનખર એક આગવી પ્રતિભાદ આગવા સ્વરૂપનું એક વાત આવે છે આમાં, કે પર્ણો લીલામાંથી ધીરે ધીરે સોનેરી થવા લાગે અને સોનેરી પર્ણો પછી ખરી પડે અને એક રસ્તા ઉપર, એક કીડી ઉપર, એક પગદંડી ઉપર એક પ્રકારની જાજમ બિછાવી હોય, એ સૌંદર્ય અલૌકિક હોય છે. ઉદાસીન ભાવ હોવો એ કવિતાની એક પ્રકૃતિ છે, પણ એ ઉદાસ ભાવની પાછળ છુપાયેલા આનંદ અને ઉલ્લાસની વાતો પણ એમાં સમાઈ જતી હોય છે. આ કવિતા એનું જ એક સ્વરૂપ છે. રાગ યમન ઉપર આધારિત આ ગીત ગાયું છે દીપાલી સોમૈયા દાતે, અને એનું સંગીત આપ્યું છે સંગીતકાર સુરેશ જોશીએ. I'm gonna be fine.
ખાતરી છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે, કારણ કે એમાં ગીત અને સંગીતનું કોમ્બિનેશન પણ છે. તો તમે લાઈક કર્યું કે નહીં? અરે ભાઈ, જલ્દી લાઈક કરો, અને હા, તમારા મિત્રો અને પરિવારજનો અને ગ્રુપ સાથે શેર પણ કરજો. તમને કેવું લાગ્યું એ અમને જણાવો, એટલે કંઈ કમેન્ટ્સ કરો, અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તમારા સબસ્ક્રાઈબથી અમને બળ મળી રહે છે. તો ગુજરાતી સાહિત્ય અને ભાષાને વરેલી આ ચેનલને પ્રોત્સાહન આપવા સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. તો મળીએ મિત્રો આવતા વિડીયોમાં નવા જ કોન્સેપ્ટ સાથે.